નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર એકમ કસોટી માર્ચ બે હજાર એકવીસ ધોરણ ત્રણ વિષય ગણિત કુલગુણ પચીસ સંપૂર્ણ પેપર અને તેના સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ પેપર અને સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી દો જેના કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રશ્ન એક આપેલો સાચો વિકલ્પ પસંદ કરો તેમાં જવાબ તમે જોઈ શકો છો ત્રિકોણ આવશે બરાબર બ નંબરનો જવાબ આવશે બીજો સવાલ આપ્યો છે એમાં તમારો જે આન્સર છે મિત્રો એ તમારો આવશે અ નંબરનો બરાબર આકૃતિ જે તમને આપેલી છે તે ત્રણ નંબરનો જે છે એમાં જવાબ તમારો આવશે એમ એટલે કે બ નંબરનો જવાબ આવશે હવે ચાર નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારો જે આન્સર છે તે અ નંબરનો આવશે પછી પાંચ નંબરની અંદર જે પ્રશ્નનો આવશે એનો જવાબ આવશે મિત્રો ડ નંબરનો બરાબર છે તીર આપેલું છે રાઈટ લેફ્ટ સાઈડ તીર આવશે એટલે કે જોવા જઈએ તો એ રાઈટ સાઈડ થશે બરાબર ચાલો આ પ્રશ્ન નંબર વનની વાત કરીએ હવે વાત કરીશું પ્રશ્ન નંબર બે પેટન વિસ્તારમાં ખાલી જગ્યામાં સાચો જવાબ લખો પાંચ ગુણનો પ્રશ્ન તમને આપ્યો છે પહેલો સવાલ છે અગિયાર તેર પંદર સત્તર પછી ઓગણીસ આવશે બીજો અગિયાર એકત્રીસ એકાવન એકોતેર પછી એકાણું આવશે પછી સત્તાણું સત્યાસી સત્યોતેર સડસઠ સત્તાવન આવશે પછી બે છ દસ ચૌદ પછી અઢાર આવશે પછી જીરો એક એક બે ત્રણ પાંચ આઠ અને પછી આવશે તેર આવશે બરાબર તો આ રીતનો પ્રશ્ન નંબર બે છે મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર ત્રણ છે ચાલો એક લીટરથી ઓછું અને એક લીટરથી વધુ પ્રવાહી સમય તેવા નીચે દર્શાવેલા પાત્રોનું વર્ગીકરણ કરો પાંચ ગુણનો પ્રશ્ન છે તો એક લીટરથી ઓછું પ્રવાહી સમાતા પાત્રોમાં લખી શકાય કે વાટકી બરાબર પ્યાલો કપ પાંચસો એમ એલનું માપ્યું આંખની દવાની શીશી અને થાળી એક લીટરથી વધુમાં આવશે ડોલ પાણીની ટાંકી પશુઓને પાણી પાવાનો હોજ અને માટલું બરાબર પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો પેલો સવાલ છે શિક્ષક પાસે પંદર ચોકલેટ છે તે ત્રણ જૂથમાં વહેંચતા દરેક જૂથમાં કેટલી ચોકલેટ આવે ને કોઈ પ્રશ્ન અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને પ્રશ્નને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર તમારા પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે પછી ભલે તમારા પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસઈ બોર્ડ હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે અન્ય કોઈ બોર્ડનો હોય પછી ભલે તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલ મેન્સ એડવાન્સ નીટ કે ધોરણ છથી બારનો હોય આ ઉપરાંત તમારો પ્રશ્ન કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને મેથેમેટિક્સનો હોય તો પણ તમે તમારા પ્રશ્નનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો આ ઉપરાંત ડાઉટનેટ પર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ચાલી રહ્યા છે ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં લાઈવ ક્લાસીસ આથી તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો ડાઉટનેટ પર ત્રણ કરોડથી વધારે સ્ટુડન્ટ ડાઉટનેટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ બરાબર બીજો સવાલ છે બાળ કેળા છે અને બે વાંદરા છે જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેકના ભાગમાં કેટલા કેળા આવે ભાગાકાર સ્વરૂપે દર્શાવો અને ત્રીજો સવાલ છે પાંચ રૂપિયાના સોળ સિક્કા ચાર મિત્રોને સરખા ભાગે વેચતા દરેકને કેટલા રૂપિયા મળે ત્રણે ત્રણના જવાબ તમે જોઈ શકો છો પહેલાંમાં આવશે પંદર ભાંગ્યા ત્રણ બરાબર પાંચ ચોકલેટ આવે બીજામાં બાર ભાંગ્યા બે એટલે જવાબ આવશે છ અને ત્રીજામાં એક સિક્કો બરાબર પાંચ રૂપિયા તો સોળ સિક્કા બરાબર કેટલા તો ટોટલ એસી રૂપિયા થશે એવા ચાર મિત્રો છે તો એસી ભાંગ્યા ચાર તમે કરશો એટલે દરેક મિત્રને વીસ રૂપિયા મળશે બરાબર પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે ખાલી જગ્યા પૂરું આઠ ભાંગ્યા ચાર બરાબર બે વીસ ભાંગ્યા બે બરાબર દસ દસ ભાંગ્યા પાંચ બરાબર બે અઢાર ભાંગ્યા છ બરાબર ત્રણ અને ત્રીસ ભાંગ્યા દસ બરાબર ત્રણ આ રીતનો કંઈક સવાલ હતો તો આ રીતનું ધોરણ ત્રણ વિષય ગણિતનું એકમ કસોટીનું સોલ્યુશન હતું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મળીશું નવા વિડીયોમાં નવા પેપરમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ